સુરતમાં ગરમીને કારણે બીમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઢળી પડતા 9 લોકોના શંકાસ્પદ મોત પણ થયા. ગરમીના પગલે શંકાસ્પદ મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. આકરી ગરમી પડતા લૂ લાગવા, ડિહાઈડ્રેશન, ઝાડા ઉલટી આ તમામ પ્રકારના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દવાખાને સારવાર લેવા માટે લોકો પહોંચ્યા હોય પરંતુ ત્યાં જ ઢળી પડતા મોત થયા હોય એવા પણ બનાવો સામે આવ્યા છે. 108 મારફતે 4 જ દિવસમાં 79 દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યારે કે ઘર વિહોણા 146 એવા લોકો હતા જેમને શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા. પ્રશાસન પણ સતર્ક બન્યું છે. ગરમીના કારણે દર્દીઓમાં જે વધારો થતો જોવા મળી રહ્યો છે, ઓપીડીમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. સુરતમાં પણ આ વખતે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. એક ભિક્ષુગૃહના હતા અને એક ફૂટપાથ ઉપર હતા, તો એવા લોકો કે જે લોકોને પોલીસ દ્વારા અથવા અન્ય વ્યક્તિ દ્વારા સિવિલ અને સ્વિમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે. ચોક્કસ કહીશ કે જે લોકો બહાર રહે છે, જે સીધા તડકામાં રહે છે, તેને આ શક્યતા છે કે હીટ સ્ટ્રોક થઈ શકે, તેની અંદર હાઇડ્રેશન ઓછું થઈ શકે. એટલા માટે માનનીય કમિશનર મેડમ દ્વારા પરમ દિવસે એક મિટિંગ કરી અને આ પ્રકારના જે લોકો બહાર સૂવે છે અથવા બેસે છે અથવા કામ કરે છે તેને શેલ્ટર હોમમાં લઈ જવા માટેનું તમામ ઝોન મારફતે પ્રચાર ગાડી મારફતે અભિયાન કરવામાં આવ્યું છે.